दुनिया नी वातो गोल गोल लागे। हाँ, रोज रोज तकलीफों ना शरणाई ढोल वागे। और एक श्रीमान जीवन नी खटमाच आ निरंतर। प्यार कर ले झूठा ही सही, पल भर के लिए कोई हमें प्यार, मेरा जीवन मेरा कागज कोरा ही रह गया। लो पेन अने कागज पूरो करी दो। फिरकी लपेटी छे मारी। हूँ शू करवा फिरकी लपेटू, उतरायण तो क्यार लिए जती रही। તૈયાર થાય તો તકલીફ, આ પતિ બિચારો જાય તો જાય ક્યાં? શાકભાજી લેવા, લો આ થેલી અને જઈને શાકભાજી લઈ આવો। ના ના, આ નવરા પડ્યા નથી ને કામ બતાવ્યું નથી। ના ના, રજાના દિવસે મજા જોઈએ, સજા નહીં। પેલા એક કામ કર, તું જા, તું જઈને શાકભાજી લઈ આવ, અને હા, વળતી વખતે છે ને તારી મમ્મીના ઘરે જતી આવજે। શું છે કે તારા પપ્પા તને બહુ યાદ કરતા છે? કેમ? એ મને ખબર નથી, અને આ છોકરાઓને કઈ રામ પરસે થોડી મૂકી દેવાય, થોડું ધ્યાનબાન રાખવાનું હોય કે નહીં? ઓ, છોકરાઓ મારા મમ્મી પપ્પાના ઘરે છે, અનાથ આશ્રમમાં નથી। અને કાલે છોકરાનો ફોન આવ્યો હતો તો કહેતા હતા કે મમ્મી, મોન્ટુ મામા અમને રોજ પિઝા અને બહુ બધા આઈસ્ક્રીમ ખવડાવે છે। હા, અને પાર્લર વાળાને નવડાવે છે। હા, બે દિવસ પહેલા પાર્લર વાળો મને ભટકાઈ ગયો, મને કે બકુલભાઈ 1000 રૂપિયા લાવો। મેં કીધું સેના? તો કે તમારા શાળાની ઉધારીનું બિલ બોલે છે। મેં કીધું મારું દિલ બોલે છે કે ખંભાજીને ખંભાથી તાળું વસાવી લે, નહીં તો મારા શાળાના કારણે દુકાને તાળું મારવું પડશે। ભડક્યો, હવે શાળો તો બદલાય એમ નથી, એટલે આપણે રસ્તો બદલી નાખ્યો। આમાં કોઈ બહુ ઓળખાવાની જરૂર નથી હો, આજે સવારે જ મોન્ટુએ બધા પૈસા ચૂકવી દીધા છે। હા, તો સારું, છોકરાઓને શરદી નહીં થાય। મફતનું ખાય ને તો શરદી થાય, હા? પણ તમે જાઓ, જાઓ। હા તો જઉં છું, એમાં મુતાવટ છે ને કરો છો? જ્યારે હોય ત્યારે મને બહાર મોકલવાનું છે તમારે। બોલો, પોતાના ભાઈનું કેટલું ઉપર રાખે છે? ના ના, એની ઉધારી એટલે ઉધારી, અમારી ઉધારી એટલે દે। આ ગયા મહિને દૂધ વાળાના પૈસા આપવાના બાકી હતા, આખું ઘર માથે લીધું। બોલો, સાચું કહું, આ મોટી કંપનીનું એકાઉન્ટ હેન્ડલ કરવું સહેલું છે, પણ ઘરવાળી હેન્ડલ કરવી બહુ અઘરી છે। પડી પાછું કોણ આવ્યું? ભાવનાજી, હું ભાવનો ભૂખ્યો છું। સારું સારું, ચલો રિહર્સલ શરૂ કરીએ। તો આ શું હતું? રિહર્સલ નું એક પાર્ટ હતો। ઓકે પાર્ટનર, કંકોત્રો વેચાઈને રહેશે, લગ્ન થઈને રહેશે, અને પ્રેમ દુશ્મનો જોતા રહેશે। અરે બહુ સરસ જમાઈ રાજ, આ શું મારી પહેલાની ગેરહાજરીમાં અહીંયા તો મસાલા ખીચડી રંધાઈ રહી છે? જમાઈ રાજ, મેં તો તમને રિઝર્વ બેંકની ખરી નોટ જેવા માન્યા હતા, પણ તમે તો ફાટેલી નોટ નીકળ્યા। અરે હું તો તમને સિંહની જેમ ઉપર ઊંચે ઉડતા જોવા માંગતી હતી, પણ તમે તો શેર બજારની જેમ નીચે ગબડી પડ્યા। પણ હવે હા, મારે બેલાને આ વાતની જાણ કરવી જ પડશે। હા, ભાવનાજી, હું તમને બહુ પ્રેમ કરું છું। બહુ સરસ ભાવનાજી, તરસ છે મને બસ પ્રીતની, ખબર નથી કોઈ રીતની, આસ છે બસ મીતની, અને ખબર નથી તમારા પપ્પા સામે જીતની। બકુલ બકુલ, બહાર આવો કેરેક્ટરમાંથી।
હું તો જી કેરેક્ટરમાં છું ને. તો શું આ કેરેક્ટરનો નશો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે ને? આ બાય ધ વે ભાવનાજી, તમને મારા માટે કેવું ફીલ થાય છે? ફીલ થાય છે એટલે કે એવરીથિંગ ઇઝ ઓકે? હા રીઅલી, તમે બહુ જ બ્રિલિયન્ટ વિદ્યાર્થી છો બકુલ. મારા બાપુજીએ પણ મને ક્યારે આવું નહોતું કર્યું. બાપુજી? આઈ મીન પપ્પા. પપ્પા બકુલ, તો છે ને તમારે મારા પપ્પાને સામે પાસ થવાનું છે, પણ જો કોઈ ગડબડ ના થાય. હા ના ના, કોઈ ગડબડ નહીં થાય, તમે ચિંતા ના કરો. તમે મને કેટલી હેલ્પ કરો છો, થેન્ક યુ સો મચ. એમાં થેન્ક યુ છે ને, એ કોઈને મદદ કરવી એ તો સારી જ વાત કહેવાય ને. અને આ તમે કહેતા હોય તો આ નાટક છે ને આપણે લાઈફ ટાઈમ ચલાવી. ના ના, વેરી નોટી. અચ્છા, એજ 40, આ 40 ની ઉંમર હોય છે જેવી. બાકી મને લાગે છે કે આપણે છે ને આ રોમેન્ટિક પીરિયડ પૂરો કરવો જોઈએ. કેમ? સોશિયલ પીરિયડ આવતો જશે. સોશિયલ પીરિયડ? મારી વાઈફ બેલા. ઓ હા, ચાલો ચાલો હું નીકળું છું. હા ચલો, આવ.